સો હલો ગુડ મોર્નિંગ અને આ આપણો બીજો લેક્ચર છે ગુજરાતી સાહિત્યકારોનો સો ગુજરાતી સાહિત્યકારોનો પહેલો વિડિયો આપણે જોઈ ગયા તેમાં આપણે ધીરા ભગત વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ જો તમે એ વિડીયો ના જોયો હોય તો તમે અહીં આઈ બટન ઉપર ક્લિક કરીને તે વિડિયો જોઈ શકો છો ત્યારબાદ આ આપણો બીજો વિડીયો છે તેમાં આપણે હેમાચંદ્રાચાર્ય વિશે ચર્ચા કરીશું સો તેમનો જન્મ હેમાચંદ્રાચાર્યનો જન્મ આશરે એક હજારને નેવાસીમાં થયો હતો તેવો તમારે યાદ રાખવાની છે તેમનો જન્મ એક હજાર નેવ્યાસીમાં કાર્તિક પૂર્ણિમાના દિવસે ધદુકામાં થયો હતો તેમના માતાનું નામ પાહણીદેવી અને પિતાનું નામ ચાંચિંગ હતું તેના પરથી જ હેમાચંદ્રાચાર્યનું બાળપણનું નામ ચાંગદેવ રાખવામાં આવ્યું હતું સો જ્યારે ચાંગદેવ નાના હતા ત્યારે તેમની માતા પહાણીદેવીના સપનું આવે છે અને સપનામાં ચાંગદેવના ગુરુ ગુરુ દ્વેચંદ્ર સુરી આવે છે અને તે કહે છે કે તમારો બાળક એ જૈન ધર્મનો બહુ મોટો ઉદ્ધાર કરશે ત્યારબાદ જ્યારે ચાંગદેવ પાંચ વર્ષના થાય છે ત્યારે તેમની માતા પાણી દેવી તેમને તેમના ગુરુ દેવેન્દ્રચંદ્ર સુરી પાસે લઈ જાય છે અને ગુરુ દેવેન્દ્રચંદ્ર સુરી ચાંગદેવને જોઈને મંત્ર વિભૂત થઈ જાય છે અને તેઓ તેમને પાંચ વર્ષની જ ઉંમરે માત્ર પાંચ વર્ષની ઉંમરે જ તેમના શિષ તેમના શિષ્યો શિષ્યો બનાવી દે છે ચાંગદેવને અને ગુરુ દેવેન્દ્રચંદ્ર સુરી તેમના ગુરુ બની જાય છે અને જેમ જેમ ચાંગદેવ મોટા થાય છે તેમ તેમ ગુરુ દવેન્દ્રચંદ્ર સુરી તેમને જ્ઞાનના પાઠો ભણાવતા જાય છે અને ત્યારબાદ ગુરુ દવેન્દ્રચંદ્ર સુરી ચાંગદેવને તેમનું સ્થાને તેમના સ્થાને તેમના સ્થાને દઈને પોતે નિવૃત્ત થઈ જાય છે અને ચાંગદેવને હેમચંદ્રાચાર્યનું બિરુદ આપી અને તેમના સ્થાને મૂકે છે ત્યારબાદ જ્યારે ગુરુ ધવેન્દ્રચંદ્ર સુરી જ્યારે ચાંગદેવને લઈને પાટણના પ્રવાસે જાય છે ત્યાં રાજા સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહ આપણા ચાંગદેવ એટલે કે હેમાચંદ્રચાર્યને જોઈને મંત્ર વિભૂત થઈ જાય છે તેમનો તેજ જોઈને મંત્ર વિભૂત થઈ જાય છે અને તેઓ તેમને ગુરુ બનાવી લે છે ત્યારબાદ રાજા સિદ્ધરાજ જયસિંહે જયસિંહે હેમચંદ્રાચાર્યને પોતાના ગુરુ બનાવ્યા બાદ તેઓ તેમને પોતાના ભોજપત્રો દાનમાં આપે છે આ તે જ ભોજપત્રો છે જે રાજા સિદ્ધરાજ જયસિંહે રાજા ભોજ ઉપર આક્રમણ કર્યું હતું ત્યારે તેની પાસેથી જીતી લાવ્યા હતા તો રાજા ભોજની વાત આવી તો તમને વાત હું કરજો કે રાજા ભોજ એ મોટા કાવ્ય કવિતા લખનાર હતા અને તેઓ પોતાના રાજમાં બહારથી ચારસો જેટલા કવિઓને બોલાવ્યા હતા અને પોતે પોતે પણ બહુ મહાન કવિ હતા સો તેઓ તેમની કવિતાએ ભોજપત્રો પર લખતા ત્યારબાદ જ્યારે જ રાજા સિદ્ધરાજ જયસિંહે તેમના પર આક્રમણ કર્યું ત્યારે તેઓ તેઓ ભોજપત્રો લઈ આવ્યા અને તે બધી જ ભોજપત્રો તેમના ગુરુ હેમાચંદ્રાચાર્યને આપી દીધા છે અને કહ્યું કે તમારે આ કવિતાઓમાંથી મહાન કવિતા બનાવવાની છે સરસ કવિતા બનાવવાની છે ત્યારબાદ હેમચંદ્રાચાર્ય બનાવે પણ છે બહુ સરસ મહાન કવિતા બનાવે છે અને તે એક્ઝામમાં વારંવાર મિત્રો પૂછાય છે શું નામ છે તે કવિતાનું નામ છે સિદ્ધ હેમ રાજા સિદ્ધ સિદ્ધ હેમ શબ્દનું શાસન આ બાબત તમારે યાદ રાખવાની છે કઈ કઈ સિદ્ધ હેમ શબ્દનું શાસન આ એક કવિતા છે મહાકવિતા જે સાત ભાગમાં વિસ્તરેલી છે અને આ પ્રથમ વ્યાકરણીય ગ્રંથ પણ માનવામાં આવે છે પ્રથમ જેમાં વ્યાકરણનો ઉલ્લેખ કરે કરેલો હોય તેવો પહેલો ગ્રંથ પ્રથમ વ્યાકરણીય ગ્રંથ માનવામાં આવે છે કે સિદ્ધ હેમ શબ્દનું શાસન તો આ તમારે યાદ રાખવાનું છે આ એક્ઝામની દૃષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન નીકળી શકે છે આમાંથી ત્યારબાદ પછી આ ગ્રંથ એ રાજા રાજા સિદ્ધરાજ જયસિંહને બહુ જ ગમે છે ખૂબ જ પ્રસન્ન થાય છે અને તેઓ આખા નગરમાં આ ગ્રંથને યાત્રા કાઢવાનો નિર્ણય કરે છે અને આ તમે કદાચ ઇતિહાસમાં વાંચ્યું જ હશે કે તેઓ એક ગ્રંથ જે સિદ્ધ હેમંત શબ્દનું શાસન ગ્રંથને હાથી ઉપર રાખીને પોતે પગ પાડે આખા ગામની આખા નગરની યાત્રા કરે છે તો આ તે જ તેમના હેમચંદ્રાચાર્ય ગુરુ છે સો આ જે હાથી પર તે ગ્રંથ રાખીને આખા નગરની યાત્રા કરે છે ને તે હાથીનું નામ પણ પૂછાય છે તો તે હાથીનું નામ શું હતું શ્રી કર તો તે હાથીનું નામ તમારે યાદ રાખવાનું છે તે હાથીનું નામ હતું શ્રી કર તે બાબત ખૂબ યાદ રાખવાની છે સો સોલંકી વશનું ઇતિહાસનું કાવ્ય પણ તેઓ એક લખે છે કયું કાવ્ય લખે છે તે કાવ્યનું નામે રાખવાનું છે દયાશ્રેય કયો હતો દયાશ્રેય તે બાબત પણ તમારે યાદ રાખવાની છે તેઓ દયાશ્રય નામનું ઇતિહાસનું કાવ્ય લખે છે ઇતિહાસ ઉપર સોલંકી વશના ઇતિહાસ ઉપર તો તે દયાશ્રય પણ વારંવાર પૂછાય છે તેથી જ તેઓને કલિકાલ સર્વજ્ઞા કહેવાયા છે ઉપનામ ત્યાં આ ઉપનામ જાણીતું છે કલિકાલ સર્વજ્ઞાન ત્યારબાદ તમને ખ્યાલ હોય તો સિદ્ધરાજનો એક ભાઈ હતો જે તેમની સાથે તેમને બહુ ભણતું ન હતું તેઓ તેમને મારવા માટે ઘણા પ્રયત્નો કરે છે અને કેટલી વાર કુમારપાળ બચી જાય છે અને કેટલી વાર પોતાનો સામનો કરીને પણ બચી જાય છે પરંતુ એકવાર કુમાડપાર બચતો બચતો હેમચંદ્રાચાર્ય પાસે પહોંચે છે અને તે પોતાની આખી જ વિલોપના પ્રદર્શન કરે છે હેમાચંદ્રાચાર્ય પાસે અને ત્યારબાદ હેમાચંદ્રાચાર્ય કુમારપાંડને કહે છે કે તું ચાલ મારી સાથે પાટણ અને તેને પાટણ લઈ આવે છે અને હેમાચંદ્રાચાર્ય તેના શિષ્ય સિદ્ધરાજ જય સિદ્ધરાજ જયસિંહ પાસે પૂરી વાત કરે છે અને તેને સમજાવે છે કે રાજા એક દિવસ તો બધાયને મરવાનું જ છે નૃત્ય પામવાનું જ છે તો પછી આ એટલો લાલેચ એટલી સત્તા સેની અને ત્યારબાદ ઘણી બાબતો વિશે ચર્ચા કરે છે અને ત્યારબાદ રાજા સિદ્ધરાજ જયસિંહ સમજી જાય છે અને પોતાના ભાઈ કુંવારપાળને રાજા બનાવી દે છે અને ત્યારબાદ કુમારપાળ પણ પોતાના રાજગુરુ પોતાના ગુરુ હેમચંદ્રાચાર્યને જ બનાવે છે સો આ પ્રશ્ન પણ ઇમ્પોર્ટન્ટ નીકળે છે કેમકે ઘણાને એમ થાય કે રાજા સિદ્ધરાજ જયસિંહનો ગુરુ હતા હેમચંદ્રાચાર્ય પરંતુ કુમારપાળના ના હોય પરંતુ તે કુમારપાળના પણ ગુરુ હતા તે બાબત તમારે યાદ રાખવાની છે તે ઉપરાંત કુમારપાળની વાત આવી તો કુમારપાળને ગુજરાતના અશોક કહેવામાં આવે છે તે ક્યાંક કદાચ તમને ખ્યાલ હશે સો તેઓને ગુજરાતના અશોક કહેવામાં આવે છે કેમ કે તેઓ જે અશોક રાજા હતો તે બૌદ્ધનો ધર્મનો પ્રચાર કરતા હતા બૌદ્ધ ધર્મનો પ્રચાર કરતા હતા તેમજ કુમારપાળે જૈન ધર્મનો પ્રચાર કરતા હતા એટલે તેઓને ગુજરાતના અશોક કહેવામાં આવે છે તે બાબત તમારે યાદ રાખવાની છે ત્યારબાદ ગુરુ હેમાચંદ્રાચાર્યને રૂતા નામનો એક ભયંકર રોગ થઈ જાય છે ત્યારે બહુ ફાટી નીકળે છે રોગ અને તેમાં હેમચંદ્રાચાર્યને પણ આ રોગ થઈ જાય છે પરંતુ તેઓ બચી જાય છે પરંતુ ત્યારબાદ તેમને એવું થાય છે કે હવે દેહનો ત્યાગ કરવો એ અનિવાર્ય છે અને ત્યા દેહનો છોડવો તે અનિવાર્ય છે તેથી જૈન ધર્મમાં એક અંદર એક પરંપરા છે કે જ્યારે કોઈને એમ અંદરથી થઈ જાય કે હવે દેહનો ત્યાગ કરવો જ પડશે ત્યાગ ત્યાગ કરવો પડે અને ત્યાગ કરવો હોય તો તેમને કોઈને કોઈ એક વર્ત ઉપવાસથી રહીને અને દેહનો ત્યાગ કરવો કરવાનો હોય છે સો ગુરુ હેમચંદ્રાચાર્ય એ એક ઉપવાસ એક વ્રત રહે છે અને ત્યારબાદ તેનો દેહનો ત્યાગ કરે છે અને તે ઉપવાસ કે ઉપવાસ તે વ્રતનું નામ પૂછાય છે તે વ્રતનું નામ શું છે અન્નસન શું છે અન સન નામ છે સો આ ઉપવાસથી તેઓએ દેહ ત્યાગ કરે છે અને તેમની સમાધિ અત્યારે હાલમાં પણ શેત્રુજી પર્વત પર આવેલી છે આ પ્રશ્ન પણ પૂછાય છે કયા પર્વત પર તેમની સમાધિ છે એમાં ચંદ્રાચાર્યની તો શેત્રુજી પર્વત પર આવેલી છે તો તેટલી બાબતો તમને યાદ રાખવાની છે સો હવે આપણે આવતીકાલ હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે મળશું તેમાં આપણે બીજા એક આવા સરસ જે એક્ઝામના એક્ઝામના રિલેટેડ જે મોસ્ટ આઈમપી હોય પ્રશ્ન પૂછાય શકે તેવા સાહિત્યકાર વિશે આપણે ચર્ચા કરીશું જેનાથી સો તમારે તે વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન દબી લો જેથી જ્યારે અમે ત્યારે તે વિડીયો મૂકીએ નવો સાહિત્યકારનો તો તે તમને મળી રહે સો હેવે નાઇસ ડેને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો